હાઈકોર્ટે કોરોના અરજી પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે કહ્યું છે કે આ રોગ જેવો આપણે માનીએ છીએ તેવો નથી માસ્ક બાબતે હજુ લોકો અને સરકારે ગંભીર થવાની જરૂર છે રાજ્ય સરકાર રસીકરણ પર સૌથી વધારે ધ્યાન આપે અઢાર વર્ષથી નીચેના લોકો માટે પણ સરકાર ચિંતા કરે માસ્ક અને કોરોના બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની હજુ પણ જરૂર છે આરટીપીસીઆર ટેસ્ટનું રાજ્ય સરકાર ધ્યાન આપે દવાઓ બેડ ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક રાખવો જરૂરી છે સરકારની જવાબદારી દિવ્યાંગ માટે ડોર ટુ ડોર રસીની વ્યવસ્થા કરવા પણ આદેશ કર્યો છે બાળકો માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારોમાં રસીને લઈને લોકોમાં જાગૃતિનો અભાવ હોવાનું અવલોકન આવ્યું છે સામે તો ઓક્સિજનની અછત ના વર્તાય તે માટે પણ પ્લાન્ટ તૈયાર રાખવા માટે આદેશ કર્યા છે ડોક્ટર નર્સ પારામેડિકલ સ્ટાફની અછત ન રહે તે માટે ભરતી અંગે વિચારણા કરે પીએસસી સીએસસીમાં પણ જરૂરી તમામ સાધનો વસાવી અને તેને અદ્યતન બનાવવા માટે સૂચન કરાયું છે કોરોના જેવી મહામારીમાં ટે કન્સલ્ટિંગ અને એક મહત્વનો ભાગ ભજવી શકે છે તે અંગે વ્યવસ્થા કરવા સરકાર વિચારે લેર જો આવે તો એમાં સૌએ સક્ષમ રહેવું જોઈએ બાળકોની ચિંતા કરવી જોઈએ બાળકો માટેનું જે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મજબૂત કરવું જોઈએ જે મજબૂત થઈ રહ્યું છે તે અંગેની તમામ તૈયારીઓ સરકારે કરી છે પણ એમાં સાવચેતી રીતે પગલાં લેવા જોઈએ પોરબંદરમાં આશરે ત્રણ માસ બાદ હાલ એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી નોંધાયો એક પણ કેસ નોંધાયો હોવાથી હોસ્પિટલ તંત્ર વહીવટી વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે પરંતુ હજુ પણ જે રીતે કોરોનાની ત્રીજી લહેરની ભીતિ સેવાઈ રહી છે તેને જોતા લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતની જરૂરી નિયમોનું પાલન કરે તે ખૂબ જ જરૂરી છે તો તંત્રએ લોકોને કોરોનાના નિયમ પાળવા માટે અપીલ કરી છે આશરે આ ત્રણ મહિના એપ્રિલ મહિના પછીથી હવે આપણે આ પાસે એક પણ પોઝિટિવ કેસ છે નહીં અત્યારે કોઈ કોરોનાના દર્દીઓ દાખલ નથી મારે પોરબંદરની જનતાને એટલું જ કહેવાનું છે કે જો માસ્ક પહેરીને સોશિયલ અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખીને જો રહેશે તો મને એવું લાગે છે કે પોરબંદરની જનતા આ ત્રીજા વેવથી બચી શકે આગામી સંભવિત થર્ડ વેવની શક્યતાના પગલે વડોદરાના સ્મશાનોમાં અગાઉથી જ તૈયારીઓ કરી દેવાય છે કોરોના મહામારીની બીજી વેવમાં લાખો લોકો સંક્રમિત થયા અને હજારો લોકો કોરોનાથી મોતને ભેટ્યા સમગ્ર દેશ સહિત વડોદરાના સ્મશાનોમાં પણ ચીતાઓ માટે ત્રણથી આઠ કલાકનું વેઇટીંગ હતું પરંતુ હવે જ્યારે ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તેવામાં વડોદરાના સ્મશાનોમાં ચિતા વધારવામાં આવી રહી છે સાથે જ લાકડાઓનો જથ્થો પણ દસ ગણો વધારી દેવાયો છે કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનની વાત કરીએ તો અગાઉ અહીં ચૌદ ચિતાઓ જ હતી જે વધારીને ત્રીસ કરી દેવાય છે અત્યારથી જ લાકડાનો સ્ટોક પણ વધારી દેવાયો છે તૈયારીના ભાગમાં જે કંઈ વસ્તુ આવતી હોય ટ્રીટમેન્ટથી માંડીને ડ્રગ પ્રોક્યોરમેન્ટ ઓક્સિજન ઓક્સિજન માટેની આત્મનિર્ભરતા એના માટે પીએસએ પ્લાન્ટ એસએસજી અને ગોત્રીમાં તથા તમામ પ્રાઇવેટ હોસ્પિટલો જે લોકો એફોર્ડ કરે છે એ પ્રમાણે કરી દેવામાં આવ્યા છે અને ડેડ બોડીના મેનેજમેન્ટ માટે લાકડાનું પણ પ્રોક્યોરમેન્ટ કરવાનું હોય તો એ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એટલે તમામ પ્રકારના આયોજનો થઈ ચૂક્યા છે ભારતમાં સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વધી ગઈ છે ત્યારે જે ગુજરાત સરકાર અને વડોદરા પ્રશાસન છે તેમને પણ તૈયારીઓ પૂરજોશથી ચાલુ કરી છે હાલ આપણે જે ઊભા છે હાલ તે શહેરના મધ્યમાં આવેલા ખાસવાડી સ્મશાનની અંદર ઊભા છે આપણે ખાસવાડી સ્મશાનની અંદર જે છે ત્યાં આગળ લાકડાઓનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે લાકડાનો સ્ટોક કરી દે કારણ કે એનું કારણ એ છે કે જો સંભવિત જો ત્રીજી લહેર આવે અને જો કેઝ્યુલિટી વધે મૃત્યુદર વધે તો એ સમયે જે છે જે ભાગદોડ ન થાય અને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેને ધ્યાનમાં લઈ આપ જોઈ રહ્યા છો કે ખાસ વડી સ્મશાનનું જે લાકડાનું ગોડાઉન છે આપણે ત્યાં આગળ ઉપસ્થિત છે અહીંયા આગળ સંપૂર્ણપણે જે લાકડા જે છે તે ભરી દેવામાં આવ્યા છે જે વાત કરવામાં આવે તો આ જે લાકડા જે છે તે દર વર્ષ કરતાં દસ ટકા વધારે વધારે ભરી દેવામાં આવ્યા છે કારણ કે જો સંભવિત ત્રીજી લહેરની અંદર મૃત્યુ આંખ વધે તો જે સરકારી તંત્ર છે તેને કોઈ તકલીફ ન પડે અને જે જે મૃત્યુ જે મૃતદેહો છે તેમની અગ્નિદાહમાં પણ કોઈ પ્રોબ્લેમ ના આવે તેના કારણે આ તૈયારીઓ કરી દેવામાં આખું જે સ્મશાનનું આ જે ગોડાઉન છે તે સંપૂર્ણપણે લાકડાથી ભરી દેવામાં એટલે કહી શકાય કે જે તંત્ર છે તેણે સંપૂર્ણ તૈયારીઓ પણ કરી દીધી છે અંકિત ગોંડીકર ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં શું કોંગ્રેસમાં હાર્દિકની થઈ રહી છે અવગણના જો અવગણના નથી થતી તો પાર્ટીના મોટા કાર્યક્રમમાં તે કેમ હોય છે કેરહાજર ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ છેલ્લા અનેક સમયથી કોંગ્રેસના કાર્યક્રમ અને બેઠકમાં દેખાતા નથી આજે પણ યોજાયેલા રાજભવનના કાર્યક્રમમાં હાર્દિકની ગેરહાજરીથી અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે ગુજરાત કોંગ્રેસ દ્વારા વતી મોંઘવારી મુદ્દે આંદોલન છેડાયું ત્યારે પણ રેલીમાં હાર્દિક પટેલની સૂચક ગેરહાજરી જણાય હાર્દિક પટેલની કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજરી અંગે અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું છે કે

અમારા દક્ષિણ ગુજરાતના નેતાઓ છે સૌરાષ્ટ્રના નેતાઓ છે કે અનેક આગેવાનો છે એ અલગ અલગ જગ્યાએ એમનો આગાઉથી કાર્યક્રમો નક્કી થયેલા હોવાને કારણે ક્યારેક હાજરી ના પણ આપી શકે પણ દરેકની લાગણી દરેકની સંમતિને દરેક કાર્યક્રમમાં એમનું ડાયરેક ઇનડાયરેક ઇન્વોલ્વમેન્ટ હોતું જ હોય છે ગુજરાત કોંગ્રેસમાં હાર્દિક પટેલ સાથે અન્ય નેતાઓની નારાજગી છૂપી નથી આ નારાજગી હવે જાહેરમાં પણ દેખાઈ રહી છે બે વાર રાજ્યપાલ સાથે મુલાકાત અને જનચેતના કાર્યક્રમમાં પણ હાર્દિક ન દેખાયો હાર્દિકના ખાસ ગણાતા નિખિલ સવાણી થોડા સમય પહેલા કોંગ્રેસનો પંજો છોડી પકડ્યું છે ત્યારથી જ હાર્દિક પટેલ કોંગ્રેસનો છેડો ફાડશે તેવા સમાચાર વહેતા થયા અને તેવામાં ફરી એકવાર કોંગ્રેસના કાર્યક્રમમાં હાર્દિકની ગેરહાજરી ઉડીને આંખે વળગી છે કોંગ્રેસે પોતાનો બચાવ કર્યો તો ભાજપે આખા મામલે નિવેદન આપ્યું છે કે આ કોંગ્રેસનો આંતરિક કલહ છે જે હવે સપાટી પર આવી રહ્યો છે રાજકોટ યાર્ડની ચૂંટણીને લઈને રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન આવ્યું છે તેમણે કહ્યું છે કે રાજકોટ સહિત અલગ અલગ છ યાર્ડની ચૂંટણી બિનહરીફ થાય તેવા મારા પ્રયત્નો છે અને ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડની ચૂંટણીને લઈને ભાજપના બે જૂથ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે સૌરાષ્ટ્રના બીજા નંબરના યાર્ડની પાંચ ઓગસ્ટના રોજ ચૂંટણી યોજાવાની છે અને ત્યારે યાર્ડની વર્તમાન બોડી જિલ્લા ભાજપનું અન્ય જૂથ આમને સામને છે બંને જૂથ યાર્ડની સત્તા કબજે કરવા માટે એડી ચોટીનું જોર આવના દિવસોમાં મારા સો ટકા પ્રયત્નો રહેશે કે રાજકોટ સહિત છ જે માર્કેટિંગ યાર્ડોની ચૂંટણી આવી રહી છે એ બધી તમામ માર્કેટિંગ યાર્ડો બિનૈ થાય અને ખેડૂતના હિતમાં સૌ સાથે મળીને કામ કરીએ એ હંમેશા અમારા પ્રયત્નો રહેશે રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહી મામ પોકારી ગયા છે ખાસ કરીને મુખ્ય બજાર વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે મુખ્ય બજાર ઉપરાંત શહેરના અન્ય વિસ્તાર જેવા કે કેનાલ રોડ ધર્મેન્દ્ર રોડ રેલનગર સહિતના વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો પરેશાન છે તો હાલમાં રખડતા ઢોરના કારણે એક રસ્તા પર વાહનનો અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અગાઉ પણ અકસ્માતના કારણે બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા કોર્પોરેશનની ટીમ અનેક વખત ઢોરને ઉપાડી જઈ એનિમલ હોસ્ટેલ ખાતે મૂકી આવે છે અને છતાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે ગીર સોમનાથના કોડીનારમાં રસ્તા પર આખલા યુદ્ધ જોવા મળ્યું બસ સ્ટેન્ડ રોડ પર બે આખલા વાકડ્યા હતા આખલાઓ સામસામે આવતા બંને વચ્ચે ઘર્ષણ થયું રાહદારીઓને જીવ બચાવવા માટે ભાગવું પડ્યું હતું રાજપીપળાના જીન કમ્પાઉન્ડ ખાતે મારામારીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો રાજપીપળામાં યુવાનોએ કાયદો હાથમાં લીધો હતો સામાન્ય બાબતમાં મારામારી થઈ હતી યુવાનને લાકડીથી માર મારવામાં આવ્યો હતો તો બે થી ત્રણ લોકો એક સાથે એક યુવાન પર મારી રહ્યા છે તો બે જૂથ સામસામે આવી ગયા હતા લાકડી દંડા જે હાથમાં આવ્યું તે લઈને તેઓ દોડી ગયા અને એકબીજાને મારવા લાગ્યા તો મારા મારીની આ ઘટના કોઈ એક તેના કેમેરામાં કેદ કરી લીધી છે મોબાઈલમાં કેદ કરી છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો બંને આવી ગયા હતા સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે આખરે આખો મામલો શું હતો કઈ બાબતને લઈને આ માર મરાઈ રહ્યો છે તે સામે નથી આવ્યું પરંતુ જોઈ શકાય છે કે એક વ્યક્તિને એક યુવાનને તે નીચે ઢળી પડે છે તેમ છતાં તેને લાકડીના ફટકે ફટકે માર મારવામાં આવે છે અધમુઓ કરી દેવામાં આવે છે તો ત્રણથી ચાર લોકો તેને મારી રહ્યા છે અને આસપાસ પણ બીજા લોકો આ તમાશો જોઈ રહ્યા છે પરંતુ છોડાવવા તેને કોઈ નથી આવી રહ્યું અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં હત્યા કરાયેલી અજાણી વ્યક્તિની લાશ મળવાનો કેસે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે આડે સંબંધમાં પત્ની અને પ્રેમીએ સાથે મળીને પતિનો ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી એને કોઈ કામ કરતો ન હતો અને રેખાના બધા પૈસા વાપરી નાખતો હતો તો આથી બધા ભેગા નક્કી કર્યું કારણ કે કામ કરતો નથી અને મારા બધા પૈસા વાપરી નાખે છે આથી બધા ભેગા થઈ અને એનું મોત નીપજાવવાનું નક્કી કરેલું જેના આધારે આ લોકો રાત્રે એને ચાલતા ચાલતા ત્યાં ફૂટ વિક્ટોરિયા ગાર્ડન નજીક લઈ ગયેલા રેખા અને બીજા માણસો એને સુતળીથી ગળું દબાવી અને એનું મોત નીપજાવેલ છે અમદાવાદમાં મોઢે દુપટ્ટો બાંધવો મહિલાને ભારે પડ્યો છે ના રોલ વિસ્તારમાં થયેલી મહિલાની હત્યાનો ભેદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલ્યો છે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપીનું દુશ્મન હતું કોઈ બીજું અને ભોગ કોઈ બીજું બની ગયું મહિલાએ દુપટ્ટો બાંધ્યો હતો જેના કારણે આરોપીને ગેરસમજ થતા નિર્દોષ મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી સાત બે હજાર એકવીસના રાત્રે નવ વાગ્યાના આસપાસ નારોલ સર્કલના નીચે બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક એક બેનને અજાણ્યા મોટરસાયકલ ચાલકોએ છરી મારી અને મોત નિપજાવેલ છે એવો બનાવ સામે આવ્યો જે અનુસંધાને ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણસો બેનો ગુનો દાખલ થાય આ ગુનો શોધી કાઢવા માટે જેસીબી ક્રાઇમ સાહેબનાઓ ડીસીબી ક્રાઇમ સાહેબનાઓએ સૂચના કરે જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એના બ્રમ્બટ સાહેબ અને એની ટીમના માણસોએ આ ગુના શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો કરતા હતા જેના આધારે એ લોકોને બાતમી મળતા આ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પેશન પ્રો જેનો નંબર જીજે ઝીરો વન એલ એફ સત્તર એકસઠ જેની નંબર મળેલો અને જેના આધારે એ લોકોએ આ ગુનામાં સંડોવાયેલ બે ઇસમો જેમાં એક ઇસમ જુવેનાઇલ છે અને બીજા ઇસમનું નામ અનીસ સન ઓફ જાવેદભાઈ શેખ જે આ ગુનામાં સંડોવાયેલા છે રાજકોટના ગોંડલમાં પોલીસે બાયોડીઝલના ગેરકાયદેસર ચાલતા બે પંપ પર દરોડા પાડ્યા છે તેર હજાર પાંચસો લીટર બાયોડીઝલ પકડી પાડ્યું છે તેર લાખ છાસઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપીઓની પૂછપરછમાં ભાજપના આગેવાન પ્રફુલ્લભાઈ ઉર્ફે બાવાભાઈ ટોળીયાની પણ સંડોવણી સામે આવી છે ગોંડલ સિટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ